વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ બારનું જે બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ છે એ જાહેર થઈ ગયો છે અને તમે ટાઈમ ટેબલ પણ જોઈ લીધું હશે તો જે આ પરીક્ષા ચાલુ થશે એ પહેલાં પહેલાં તમારી જોડે ત્રણ મહિનાનો સમય છે જો આજના વિડીયોની વાત કરીએ મતલબ જે આ વિડીયો અપલોડ કર્યો છે એ તારીખથી એટલે કે ચાર ફેબ્રુઆરીથી તો તમારી જોડે જે આ ત્રણ મહિના છે એનો તમારે મેક્સિમમ ઉપયોગ કરવાનો છે ઓકે કારણ કે આ ત્રણ મહિના તમારા લાઈફ ચેન્જિંગ મહિના થવાના છે ઓકે થોડું આપણે દૂર જતા રહીએ ઓકે તો જે આ ત્રણ મહિના છે એ તમારા લાઈફ ચેન્જિંગ મહિના થવાના છે ઓકે તો જબરદસ્ત મહેનત કરવા તૈયાર થઈ જાઓ આ જે વર્ષ શરૂ થયું બે હજાર વીસનું અને તમારું ધોરણ દસ આવ્યું ને ધોરણ બાર તમે પહેલાંથી બહુ વિચાર્યું હશે કે ચલો ધોરણ દસમાં તો આટલા ટકા લઈશું તમારા પપ્પાએ વિચાર્યું હશે ઓકે કે ચલો ધોરણ દસમાં તું આટલા ટકા લાવીશ તો તને બાઇક લઈ આપીશું કે પછી કંઈ લઈ આપીશું અથવા તારે શું બનવું છે કે ડૉક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે તમારું બધા સપના હોય નક્કી હોય બધું બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓને નક્કી ના પણ હોય કે ચલો જેમ વંચાય છે હું વાંચીશું ખાલી પાસ થવું છે ઓકે તો જેને પાસ થવું જોઈએ કે જેને ટકા લાવવા છે જેને મમ્મી પપ્પાના સપના પૂરા કરવા છે ઓકે એ બધાના માટે આ ત્રણ મહિના બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઓકે કારણ કે આખું વર્ષ એમનું એમ કયું છે બે હજાર વીસમાં કોરોના આવ્યો અને તમારું ધોરણ દસ આવ્યું ધોરણ બાર આવ્યું અને કોરોનામાં તમે ઘરે બેસીને વાંચ્યું તો એક યાદગીરી તો ઓલરેડી થઈ ગઈ છે કે ચલો દસમાં વાંતા કે પછી બારવામાં વાતા ત્યારે કોરોના હતો અમે ઘરે બેસીને ઓનલાઈન ભણ્યા હતા પછી એકમ કસોટી આપી હતી અને બધું એક યાદગીરી તો છે જ ઓકે પણ હવેને જે ત્રણ મહિના છે એ બહુ જ મેમોરેબલ થવાના છે એકચ્યુલી આ ત્રણ મહિના મહેનત નહીં પણ તમારી જર્ની તમારી લાઈફનું જે આગળનું જે કરિયર છે જે તમારું આગળનું જે પાર્ટ છે ધોરણ બાર કે પછી કોલેજ એ નક્કી આ ત્રણ મહિના કરવાના છે એટલે આ ત્રણ મહિના સખત મહેનત કરવાની છે ઓકે નીચે કમેન્ટ કરો કે ના હું સર મહેનત કરીશ ઓકે તો આ મહેનત તમારે કોના માટે કરવાની છે સૌથી પહેલાં તો એક કે મહેનત તમારે તમારા પોતાના માટે કરવાની છે તમારી જાતને તમારે સાબિત કરવાની છે કે ના હું મહેનત કરી શકું છું હું ટકા લાવી શકું છું બરાબર ટકા જે પણ આવે ઓકે એવું નથી કે ચલો મહેનત કરીને પછી બસ ટકા માટે જ મહેનત કરી એવું નહીં મહેનત એટલા માટે કરો કારણ કે તમે તમારી જાતને સાબિત કરી શકો તમારી જાતને બરાબર કે ના હું મહેનત કરી શકું છું ક્યાંય પણ હું પાછો નહીં પડું બરાબર તમને ભણવું ગમતું હોય કે ના ગમતું હોય તમે આખો દિવસ તમે ભલે એમ એમ વિચારતો ચાલો હું કોઈ બીજા ફિલ્ડમાં આગળ વધી જઈશ તો પણ તમારે વાંચવાનું છે આ ત્રણ મહિના કારણ કે આ ત્રણ મહિના બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ ત્રણ મહિના તમે જે મહેનત કરશો એ જ તમે બોર્ડની પરીક્ષામાં લખશો અને એ પ્રમાણે તમારું રિઝલ્ટ આવશે ઓકે એટલે સખત મહેનત કરવા તૈયાર થઈ જાઓ બરાબર બધું મૂકી દો બાજુમાં ફોન ગેમ્સ બહાર રમવાનું બહાર ફરવાનું બધું જ ઓકે ત્રણ મહિના બધું છોડી દો અને તમને એટલી મજા આવશે ને જ્યારે આપણે આખો દિવસ વાંચીએ ને પછી જે એક સંતોષની જે ફિલિંગ થાય જે સેટિસ્ફેક્શનની ફિલિંગ થાય એ જબરદસ્ત હોય છે એક્સપિરિયન્સ કરજો બહુ મજા આવશે ઓકે ત્રણ મહિના પછી તમે એકદમ પરીક્ષા પતી જશે પછી બધા જલસા કરવાના જ છે ને પછી ભલે ને વેકેશનમાં આખો દિવસ ગેમ રમજો ઓકે તો આ ત્રણ મહિના સાચવી લો બરાબર અને પૂરેપૂરી મહેનત કરો ઓકે એટલી મહેનત કરો કે તમારા મમ્મી પપ્પાને એવું લાગે કે આ શું થયું બધું કેમ વાંચે છે તમારી ઉપર કે તમે મહેનત કરશો તમે એટલું વાંચશો અને તમે તમારા પોતાના માટે વાંચો છો નહીં મારા માટે નહીં તમારા મમ્મી પપ્પા માટે કોઈના માટે નહીં તમે તમારા પોતાના માટે વાંચી રહ્યા છો હવે તમને મનમાં એમ પણ પ્રશ્ન થાય કે ચલો આપણે મહેનત ના કરીએ સર ટકાથી શું ફાયદો શું વળી ટકાવાળું ક્યાં વળી મોટી નોકરી મળી જાય કે ભાઈ ચલો વધારે ટકાવાળું નોકરી મળી જાય એવું હું એવું નહીં કહેતો કે ચલો બહુ જોન નોકરી હંડ્રેડ પર્સન્ટ મળી જાય એ જીવનમાં બહુ જ આગળ વધી જાય પણ પણ જે મહેનત કરે છે એને તો જીવનમાં સફળતા મળે છે કે નહીં મળે છે ને તો પછી આ ત્રણ મહિના તમે મહેનત કરશો તો તમને વિશ્વાસ તમારી જાત ઉપર થશે કે ના ચાલો હું મહેનત કરી શકું છું બીજા કોઈ ફિલ્ડમાં નાખશે તો પણ મહેનત કરીશ બરાબર એટલે મહેનત કરો અને જે આ ધોરણ દસ છે એમાં મેક્સિમમ માર્ક્સ લાવો ધોરણ બારમાં તો બારમાં મેક્સિમમ માર્ક્સ લાવો અને એટલી મહેનત કરો કે સારામાં સારા ગુણ આવે ઓકે અને જે મહેનત છે એ સ્માર્ટ વર્ક સાથે કરવાની છે એવું નહીં કે ચાલો ગમે તે જો આપણી વગડી વાંચી લીધું બ્લૂ પ્રિન્ટ છે બધું અવેલેબલ છે આપણી ચેનલ ઉપર બ્લૂ પ્રિન્ટ સિલેબસ જુઓ અને એ પ્રમાણે તૈયારી સ્ટાર્ટ કરો આપણી ચેનલ ઉપર ઓલરેડી આઈએમપીના વિડીયોસ પણ મૂકેલા છે તો આઈએમપી જો એટલે ખ્યાલ આવે કે ચલો આ ચેપ્ટરમાંથી આટલું ઇમ્પોર્ટન્ટ છે એટલે આને ધ્યાનમાં રાખવાનું છે આપણે વાંચતી વખતે બરાબર ઓકે તો તમારી માટે હું તો છું જ અવેલેબલ ઓકે એટલા માટે જ મે ટ્વેન્ટી ટ્વેન્ટી વન વિથ જીગર સર ધોરણ દસ માટે તો છે જ બરાબર એકચ્યુઅલ ધોરણ બાર માટે એટલા માટે નથી કારણ કે ધોરણ બારનું મને બહુ નોલેજ નથી એટલા માટે હું કોઈ ધોરણ બારના વિડીયો મૂકતો નથી બરાબર પણ સ્ટડી રિલેટેડ ટીપ્સ એટલે કે સ્ટડી રિલેટેડ ટિપ્સના વિડીયોઝ તો તમને મળવાના જ છે બરાબર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ખાસ આ ત્રણ મહિના સખત મહેનત કરવાનું ના ભૂલતા કારણ કે તમને આ ત્રણ મહિના યાદ રહેવાના છે તમને ફ્યુચરમાં કોઈને કહેશો કે અમે બહુ મહેનત કરી હતી યુટ્યુબ પર વિડીયો જોતા હતા અને બહુ મજા આવી ગઈ બરાબર તો એ મજા ક્યારે આવશે જ્યારે મહેનત કરશો એમને બેઠા રહેશો એમને કંઈ નહીં વાંચો અને બસ રખડી જશો મજા નહીં આવે જે મહેનત કરવાની મજા છે ને એ સખત મજા આવશે ને બહુ જ મજા આવશે ઓકે તો હમણાંથી જ વાંચવાનું ચાલુ કરો હું તમને ટાઈમ ટેબલ પણ પ્રોવાઈડ કરીશ બરાબર નેવું દિવસનું ઓકે કદાચ કાલે વિડીયોનો આવી જશે ઓકે તો એ પણ વિડીયો જોઈ લેજો અને એ પ્રમાણે મહેનત કરજો એ પ્રમાણે અથવા તમારી રીતે જાતે પણ તમે ટાઈમ ટાઈમટેબલ બનાવી શકો છો ઓકે તો ઓલ ધ બેસ્ટ અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમે તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં તમારે મિત્રોને પણ શેર કરજો કરીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક ઓલ ધ બેસ્ટ એન્જોય